सो दैट एवरीबडी इज पार्ट ऑफ दिस मूमेंट बाई भाई कोई आदमी इसको बुरा दिल से कहता है mm -hmm. कोई हाथ से रोकता है Sorry. तो हम ये नहीं कहते कि भाई अगर तुम्हारी ताकत हाथ से रोकने की नहीं है ah. कम अज कम दिल से तो इसको बुरा समझते हो तो वो दिल से बुरा समझते हो तो अब हाउ कैन यू कॉन्ट्रीब्यूट છે છે નેગેટિવ હોય હોય આ તો બધું એનજીઓ કામ કરતી એટલે એટલે એમનો ફંડા ખબર માનસિકતા પ્લસ આપણે આપીશું તો પ્રોપર ઉપયોગ નહીં થવાનો એવી બી માનસિકતા લોકો ધરાવે છે એટલે કદાચ આવા વર્ગ ને પણ ક્યાંક હલાવાની જરૂર છે એલર્ટ કરવાની જરૂર છે ખરેખર આ લોકો બી મુમેન્ટમાં આવે અને સાચી વાત કરી આપે કે એક સાચા ઉદ્દેશો સાથે આવો એના માટે એ લોકોને શું કહેવા માંગશો કે ભાઈ હું એવા વર્ડ માટે કે ભાઈ બી પોઝિટિવ ઇન યોર થિંકિંગ ઓકે કે દર વસ્તુને નેગેટિવ લેવા જવાની જરૂર નથી બરાબર આ એક સોશિયલ કોઝ છે એમાં કોઈ ના નથી કોઈ એવું નહીં કે ના આ ખોટું નથી ચાઇલ્ડ એબ્યુઝ કોઈ ડિનાય નહીં કરે બરાબર મોરલ કરપ્શન

એ આ ચારસો વોલેન્ટર આ બધી સ્કૂલ કોલેજીસ માં ત્રીસ ત્રીસ બહેનો ને શીખવાડે અગેન રિપીટ કે આ બહુ હાઈફાઈ નથી બરાબર કારણ કે આઈ વી વોન્ટ ટુ પ્રૂવ ઇટ ટુ ધ વર્લ્ડ કે સેલ્ફ ડિફેન્સ જાણું છે આપણા તરફથી કે જે બી અત્યારે સાંભળી રહ્યા છે જે બી બેન દીકરીઓ જે છે જે આપણે ઉંમરની પણ વાત કરીએ કે આંટીઓ આંટીઓ એ લોકો કઈ રીતે આ સંપર્કમાં આવી શકે છે આપણા સી એના માટે એક તો મે defenseordance.com વેબસાઈટ મૂકી છે એટલે એની પર તમે રજીસ્ટર કરી શકો છો ઓર્ગેનાઇઝેશન તો એ બી રજીસ્ટર થશે વોલેન્ટિયર તરીકે તમારે હેલ્પ કરવી તો યુ આર મોસ્ટ વેલકમ ફોર ધેટ કારણ કે આખી એક્સરસાઇઝ છે આ બધી ફ્રી છે એટલે તમે જોશો તો કોઈ બી અમે જાણે કે નોર્મલી કોઈ વોકેથોન પિંકેથોન ડાન્સેથોન માં અરે બીજા માઈ લોકો શું પૈસા લે છે રજીસ્ટ્રેશન કોસ્ટ અમારામાં ઝીરો કોસ્ટ છે કારણ કે વી વોન્ટ ટુ રીચ ડાઉન ટુ ધ લાસ્ટ માઈલ એટલા જ સુધી કે વી ઓલસો રિક્વેસ્ટેડ અવર મ્યુનિસિપલ કમિશનર કે આપણી જે દીકરીઓ મ્યુનિસિપલ સ્કૂલની છે આઈ વોન્ટ ધેમ ટુ કમ ટુ ધીસ પ્લેસ અને ટુ લર્ન કારણ કે એ લોકો ને અલગ અલગ એનવાયરમેન્ટ ડિપ્લોમેટિક સિસ્ટરહુડ જે કહીએ છે અને બીજું કે આ ખાલી આ અહીંયાથી થી સીમિત નથી થતું અમે આખા જન કે 25000 નું જે ગ્રુપ છે અમે વિલ કોલ ઇટ નવ ગ્રુપ એ લોકોને એ લોકોને કોન્સ્ટન્ટ સંપર્કમાં રહીશું થ્રુ સોશિયલ મીડિયા WhatsApp અને ઈમેલના અને અમારા જે નેક્સ્ટ પ્રોગ્રામ્સ થવાના છે બેનો રિલેટેડ એમાં એ લોકોને એઝ યુઝ્યુઅલ બધું ફ્રી છે તો એમાં બી એ લોકો આવશે ને એટલે યુ નો એક સિસ્ટરહુડ બોન્ડિંગ યુ નો ધેર્સ અ સરસ ઇન્ફોર્મેશન આપ્યા આપી આપને ખ્યાલ આવી ગયો લોકો કે કઈ રીતે આપણા કાર્યક્રમમાં જે જોઈન થઈ શકશે પરંતુ ચિરેન્જી સાહેબ એક છેલ્લો સવાલ એ થાય છે આપને પૂછવાનું મન થાય છે કે સવાલ એ રીતે હું પૂછીશ આપને કે પુરુષ પ્રધાન જે સમાજ છે એની ઘણા લોકોની એવી માનસિકતા છે કે આપણે એમને પોતે ડિપેન્ડેન્ટ ના રહે બીજા પર અને સ્વરક્ષણ કરી શકીએ એમ કેમ તૈયાર કરવામાં આવે છે કાયદા છે કાયદાને સુધારો તો કાયદાને એક્શનમાં લાવવાનો પ્રયત્ન કેમ નથી કરતા આપણે તો જે પ્રોબ્લેમ્સ થાય છે એને ફેસ કરવાની વાત કરીએ છીએ પણ પ્રોબ્લેમ્સ ન થાય એના માટે કેમ પ્રયત્નો નહીં થતા એવું પણ ઘણા લોકો વિચારે છે બહુ જ સાચી વાત કીધી પણ એના માટે અને તમે જેમ પહેલા બી આની પહેલા બી એક સવાલ કર્યો હતો કે આ જે થતું હોય છે જે બંડ મુઠ્ઠીમ છે એનું સોલ્યુશન અમારો તો એક નાનો એના માટેનો પહેલો સ્ટેપ છે કે જેનાથી અમે અવેરનેસ લાવવા માંગીએ છીએ અને એક પ્લેટફોર્મ આપવા માંગીએ છીએ જ્યારે પચીસ હજાર બહેનો જયારે આ પ્લેટફોર્મ પર આવીને કરશે ને ત્યારે એ જે લોકો આ સમાજમાં દુષણ ફેલાઈ રહ્યા છે એમના માટે બી આ સ્ટ્રોંગ મેસેજ જશે કે વી આર ટ્વેન્ટી પીપલ અને એની સાથે જો અમારી ચેન ગણીએ તો અમે પચીસ લાખ લોકો એક સાથે ઉભા છે ગુજરાત અને જે અમે નેશનલ વાઇડ જવાના છે એટલે હજારો લાખો કરોડો વિમેન્સ એક સાથે ઉભી રહીને મેસેજ આપશે કે હવે અમે સાથે છે ચોક્કસ અને વી નો ધ આર્ટ ઓફ ડિફેન્સ અને ડિફેન્સ ઓર ડાન્સ અમારી સાથે છે તલહાજી આપને હું છેલો સવાલ એટલા માટે કહીશ કે આપ એક મેસેજ સ્વરૂપે લોકોને શું કહેવા માંગશો અને ડિફેન્સ ઓર ડાન્સ ની અંડરમાં પણ અને ખાસ કરીને હું એ પણ કહીશ કે છોકરીઓ સ્ત્રીઓ ને પણ શું કહેવા માંગશો મે છોકરીઓ સ્ત્રીઓ એ અમારી જે મે પહેલા કીધું કે પ્રિન્સેસ છે ક્વીન છે એમની રક્ષા પોતે કેવી રીતે કરી શકે અમે એમની સાથે છીએ અમે એમને કે યુ આર નોટ અલોન વી આર વિથ યુ એન્ટાયર કોમ્યુનિટી વર્લ્ડ વિથ ઇઝ વિથ યુ જેટલા પુરુષો છે એ તમારી સાથે છે અને જે એમને જે યોગ્ય લાગે એ કરવા માટે અમે એમના કરવા માટે બધું તૈયાર દર્શક મિત્રો સમયની અવધી નડી રહે છેલ્લા ચર્ચાને સમાપ્ત કરે ઘણી બધી ક્યુરિયો થાય કે આમાં કઈ રીતે જોડાવવું જોઈએ શું કરવું જોઈએ અને આનો ખરેખર સહભાગી થવું જોઈએ એવું મન દરેક વ્યક્તિને થશે પણ છેલ્લે ચર્ચાના અંતે એવું કહેવાનું મન થાય કે જે પુરુષ પ્રદાનમાંથી જ પુરુષો જ સ્ત્રીઓ માટે નુકસાનકારક સાબિત થાય છે કે હાનિ પહોંચાડે છે અને પછી બીજા પુરુષ વર્ગ એ લોકોને સહયોગ નથી કરી શકતા પણ આ એક મુવમેન્ટ એવી જબરદસ્ત આગળ થવા જઈ રહી છે કે જેના સહભાગી થવું દરેક છોકરી દરેક સ્ત્રીની વાત કરીએ દરેક આંટીની પણ વાત જે રીતે કરી છે એ તો નહીં પણ હું પુરુષને પણ એક મેસેજ આપવા માંગીશ કે પુરુષ પ્રધાનમાંથી પણ ઘણા બધા લોકો આમાં જોડાય કે જેથી કરી જે લોકો કદાચ પોતાના ઘરમાં ખૂણામાં બેસીને જે તે ઘટના બને છે ને એ ઘટનાને પછી વખોડે છે પછી ચર્ચા કરે છે અને આખરે એ ચર્ચાને ચોવીસ કલાક પછી ભૂલી જાય છે કારણ કે એટલા માટે કે એ ઘટના એમની કોઈ બેન દીકરી કે માતા સાથે નહીં થઈ પણ શું આપણે રાહ જોવાની છે ના એટલા માટે જ આ મુવમેન્ટમાં જોડાવાનું છે આ ચર્ચાને એ સમાપ્ત કરે છે આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો આભાર થેન્ક યુ સો મચ ફોર ધ સપોર્ટ તો દર્શક મિત્રો ફરીથી મળીશું એક નવા વિષય સાથે લોકમંચમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર